અંકલેશ્વરની નવીનગર વિસ્તારમાંથી રિક્ષાની ચોરી કરતી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। અંકલેશ્વરના નવીનગરી વિસ્તારમાં રહેતા શેખ મોહમ્મદ અબ્દુલ ખાલિફ દિવસ દરમિયાન પોતાની રિક્ષા ફેરવીને મોડી રાત્રે પોતાના ઘર આંગણે રિક્ષા પાર્ક કરી સૂઈ ગયા હતા। તે દરમિયાન મોડી રાત્રે અંધારાનો લાભ લઈ મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો પૈકીનો એક અજાણી વ્યક્તિ રિક્ષાને કીક મારી ચાલુ કરી ભરૂચી નાકા તરફ જઈ રહ્યો છે। તેની પાછળનો તેનો જ સાગરીત મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ હતી, જેના પગલે રિક્ષાના ચાલકે સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક નજીકના પોલીસ મથકે દોડી જઈ તેઓની રિક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી અને પુરાવા રૂપે ચોરી થયેલ રિક્ષાની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના વિડીયો રજૂ કરી રિક્ષા વહેલી તકે શોધી આપવા માટે પોલીસ સમક્ષ આજીજી કરી હતી। ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વાહનોની ઉઠાંતરીની ઘટનાઓ અનેકવાર સામે આવી રહી છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના રોજગારી સમાન રિક્ષાની ચોરી થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે, ત્યારે પોલીસ પણ મોડી રાત્રે નાઇટ પેટ્રોલિંગ વધારે રીતે જરૂરી છે। રિક્ષા મારી સાહેબ 10 વાગે રાત્રે આવીને મેં રંધા પરથી રિક્ષા મેં રિક્ષા અહીંયા પાર્કિંગ અહીંયા કરું છું, રિક્ષા પાર્કિંગમાંથી મેકીને હું ઘરે જતો રહ્યો અને પછી સવારે આવીને રિક્ષા કાઢવા આવ્યો તો રિક્ષા મારી અહીંયા ગાયબ થઈ ગઈ હતી। હા, આની જાણ અમે પોલીસને કરી છે, પોલીસને સીસીટીવી કેમેરા ફૂટેજ બી આપી છે। બે અજાણ્યા માણસો અંદર રિક્ષામાં માણસ રિક્ષાને કીક મારીને રિક્ષા ફેરવીને પીરામાલ નાકા બાજુ લઈ જાય છે। પોલીસવાળા અમે આવીને અહીંયા ગયા છે ફળિયામાં, પોલીસવાળા એવું કહીને ગયા છે કે તમે રિક્ષાની શોધ તમે બી રાખો ને અમે બી રાખીએ છીએ, જેમ બને તેમ પોલીસવાળાને વિનંતી કે રિક્ષા શોધી આપે બસ।